नमस्कार साहब। शु नाम है आपनो? मारो नाम है जानकी जी, राजेंद्र भाई। विजय भाई, आज ना प्रोग्राम विषय कार्यक्रम में शू शू है ने केवी रीते है जरा पूरी माहिती आपशो? अन कई तारीख थी कई तारीख सुधी है आ यज्ञ? एक क्षण में सर्व जीवों कल्याण माटे थई रहेलो यज्ञ है कि जे आ 12 वर्ष की अंदर प्रथम वार थई रह्यो छे। पहलो यज्ञ थयो परीक्षित राजा ना दीकरा जन्मेजये सर्पों संहार करवा माटे सर्पयाग कर्यो, जेनी अंदर दरेक सर्पों ने बोलावामां आव्या अने एमनो संहार करवामां आव्यो। पण एमांथी एक सर्प सूर्यना रथ नीचे संताई जाय अने एनुं रक्षण थयुं, एना द्वारा सर्पोनी उत्पत्ति थई। ए पछी ज्यारे ज्यारे आपत्तिकाल पृथ्वी उपर के कोईपण उपर थयो एमां रक्षण करता पहला सर्प राजा हता। एटले अत्यारे जे यज्ञ थवा जई रह्यो छे एना पछी बीजो यज्ञ थयो जे आस्तिक ऋषिए कर्यो, अने आस्तिक ऋषिए सर्पोनी रक्षा माटे सर्प सत्र याग कर्यो। सत्रनो अर्थ थाय 88,000 थी वधारे लोको ज्यां भेगा थाय एने पण एक सत्र कहेवाय, अने वर्षांतर सुधी चालवावाळा कर्मने पण एटले के वर्षांतर सुधी जे यज्ञ चाले एने पण सत्र कहेवामां आवे छे। पण अत्यारे जे यज्ञ थई रह्यो छे एनुं अमे नाम आप्युं छे सर्प छत्र याग। सर्प छत्रनो अर्थ एवो थाय छे के सर्पो द्वारा आ भूमिनी रक्षा थाय અને સર્પોની પણ રક્ષા માટે કરવામાં આવેલો આ યજ્ઞ જેનું નામ છે હરિહરાત્મક સર્પછત્ર યાગ। આમાં પ્રથમ દિવસે તારીખ 5/4 અમારો યજ્ઞ ચાલુ થશે, 5/4/2019 એની અંદર પ્રથમ દિવસે ભગવાન ભવોનું ને બધા દેવતાઓનું આવાહન થશે, અને ગ્રહ યજ્ઞ પછી અમારો આજનો પ્રથમ દિવસે વિષ્ણુ યાગ થશે। તારીખ 6/4/2019 ને દિવસે અમારો બીજો યજ્ઞ જે મહાયજ્ઞ જે ચાલુ થવાનો છે એ 6 તારીખે ચાલુ થવાનો છે, જેને સર્પછત્ર યાગ કહેવાય છે। એ 6 તારીખે અમારો પ્રાતથી પ્રારંભ થશે, અને ત્રીજા દિવસે ભગવાન હર કહેતા ભગવાન શિવ એના માટે લઘુરુદ્ર યાગ અને સર્પછત્ર યાગ આ બંને યાગ થશે, અને પછી આ યજ્ઞની સાંજે પૂર્ણાહુતિ થશે, જે તારીખ 7/4/2019 દિવસે આ યજ્ઞ અમારો પૂર્ણ થશે। આ રીતનું અમારો યજ્ઞનું પ્રયોજન છે। આભાર। ॐ नमोऽस्तु सर्वे सर्वेभ्यो नमः। આંખો તમારા પૂજા સાહિત્યની અંદર હોવી જોઈએ, અને અંતરનો ભાવ હૃદય આપણું કોના જોડે હોવું જોઈએ? મહારાજ જોડે બધા ટટ્ટાર બેસો, બે હાથ જોડો,
આંખો બંધ કરી અંતરના ભાવે ભગવાનને પ્રાર્થના કરો કે આ જીવન અમારું મંગલમય બને એ માટે આ મંગલાચરણ કરે નહીં.
લાગ્યા હોય ત્યારે આપ સૌને બાધા જ આપે. શું આપે? બાધા આપે. પણ ઉઘરાણી અડગ કરી હોય તો જ પૈસા મળે, બાકી મળે. એટલે હંમેશા જયારે ભગવાન જોડે કઈ લેવાનું હશે તો જ અમે તમને કહીશું, તમે બોલો. બાકી તો અમે ભૂલવાના છીએ તમે દાદા. આ બોલવાના તો પૈસા કરતા સાચા બધા અમે. હે પછી આપણે ઘટ સ્થાપન કરી વર્ધેય દેવતાને અહીંયા મૂકી અને પછી આપણે અહીંયા મધ્યાંતર પછી કરીશું. તો ચમચી ભરી દરેક પુરુષ હોય જવાનો એક ચમચી જલ નાખો એના ધર્મ પ્રત્યે જમણો હાથ લગાવો. સંગલ ભક્ત સગર મણા આગા કે દાજી દે ઓમ તલરાધો ગણેશ જમણ ભોજન વિધાત ગંજી વાગે પ્રવાજ નો મશોદાર સુર પાન કો ધ્યાન ભોજન મે જુદે કલવાજ નો જીવન કા મિશ્ર નમા દે દે જો મરણા ધાર ગણ ભક્ત વર સ્પંદે ગુંડસ મધ્ય પંચ ભૂ સંસ્કાર ગુરુ મને હિતા પર ભેતા કરવા જમણો હાથ પાણી વાળું કરો બધા બંને આંખે અને બંને કાને પાણી લગાવી લો. નેત્રે કરણયો ઉદ્ભવ સ્પર્શાહ. ચાલોમાં પછી પાણી આપવાનું નહીં, બ્રેક પડે ત્યારે જ પાણી આપવાનું. ચાલોમાં પાણી મળશે નહીં, આપણે જયારે પાણીની જરૂર પડે એટલે બ્રેક પાડી દઈશું. ચલો બધા હવે ફૂલના હાર લઈ લો, તમારા પુષ્પના હાર લઈ ભગવાનને બતાવો. બીજા બે હાર આપજો, બે હાર ફટાફટ પહોંચાડો. આમાંથી સરસ ભગવાનને હાર બતાવો, ભગવાનને પ્રાર્થના કરો. અમારું દાંપત્ય જીવન જેટલું શુભમય ચાલી રહ્યું છે, નિરંતર આવું ને આવું શુભ રહે. અમારા બંને વચ્ચે કોઈ ખાટા મોડા કદાચ સંબંધ થયા હોય તો આ હાર પહેરાવીએ ને એટલે નવી સ્માઈલ આવે. બધા ખાટા મોડા સંબંધ પાછા ઘડામાં પરિવર્તન થઈ જાય હો. તો ભગવાનને પ્રાર્થના કરીએ. માં ભગવતી કુળદેવીને પ્રાર્થના કરો. યાદેવી સર્વભૂતેષુ લજ્જારૂપેણ જેટલી વાર પગે લાગે ને એટલી વાર સાડી આવી પડ્યો. આમ તો બરાબર એટલે બધી લિસ્ટ લખી રાખજો, ત્રીજા દિવસે ભેગો હિસાબ કરી દઈશું આપણે. અત્યારે હાર પહેરાવી દો. ભક્તિ મનોરમા દેહી મનોરતાર સારણે ભાઈઓ ચંદન લઈ લો, બહેનો પંકુ લઈ લો, એને ચાર દિશામાં ચાર વેદ રહેલા છે. વેદો નારાયણ ની પૂજા કરીએ. પ્રથમ પહેલા પૂર્વ દિશામાં આવે, ચારે ચાર વેદો ના મંત્ર ભણાય, કારણ કે આ ત્રિદિવસ નો આપણો દિવ્ય યાગ છે. તો ચારે ચાર વેદ ના મંત્ર ભણાય. આવો પહેલા ઋગ્વેદ નું શ્રવણ લઈને સાંભળીએ અને પછી એની પૂજા કરીશું. પુષ્પ પકડી રાખો અને આવો ભગવાન ભરૂચને વંદન કરી, મા ત્રિદેવીની ગંગાને યાદ કરી અને ભરૂચ ગંગાનું સ્મરણ કરી.
प्रियाया